છેલ્લા 5 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ગુજરાતની હાલત કફોડી બની છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદે ભારે તારાજી સર્જી છે, જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કચ્છ જિલ્લામાંથી ભારે વરસાદ નોંધાયો છે. જામનગરમાં 2 દિવસમાં 20 ઇંચ વરસાદ પડ્યો, જેને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વરસાદી વિરામ લેતા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું. આ વરસાદી પાણી ઓસર્યા બાદ લાપતા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. હવે કેટલાક મૃતદેહ મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ જામનગરમાં પાણીમાં ડૂબી જવાથી 4ના મોત, કે જેમાં સમર્પણ સર્કલ પાસે આવેલ અંડરબ્રિજમાં પિતા પુત્રનું ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે સુભાષ બ્રિજ પાસેથી 18 પુરુષનો મૃતદેહ મળી આવ્યો. ધ્રોલના લતીપરમાં વોકડામાં ડૂબી જવાથી 1નું મોત નિપજ્યું. આ સાથે બેડી અને ઝીણાવાળી વિસ્તારમાં પાણીમાં લાપતા 2 યુવાઓના શોધખોળ ચાલુ છે. મહત્વનું છે કે ચાલુ વર્ષે જામનગર જિલ્લામાં સરેરાશ કુલ 40 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, કે જેમાં સૌથી વધુ જામજોધપુરમાં 47 ઇંચ વરસાદ વરસ્યો. ત્યારે એક તરફ ભારે વરસાદ વરસતા નદીઓ અને ડેમ ઓવરફ્લો થયા, તો બીજી તરફ વરસાદી પાણી ફરી વળતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.